आज रोज छेल्ला त्रण वर्षथी आपणा अरवली जिल्लामां पोलीस वडा तरीके जवाबदारी संभाळता हता एवा माननीय संजय खराज साहेबनो विदाय समारंभ तो शुभेच्छा समारंभ माननीय कलेक्टरशीना अध्यक्ष स्थाने ज्यारे हतो एमां जिल्लानी बधी ज संस्थाना अग्रणीओ हाजर रह्या, पोलीस अधिकारीओ पण हाजर रह्या। त्यारे साहेब ज्यारे अहींया त्रण वर्ष लोकोनी वच्चे हता ત્યારે એક પોલીસ અધિકારી કેવા હોઈ શકે એનો તાદસ્ય આ અરવલ્લીએ એ જોયો છે, નિહાળ્યો છે, એનો અનુભવ કર્યો છે। આ અધિકારી હોવાના નાતે લોકોના પ્રશ્ન હોય તો એની સાથે બહુ દિલથી સંવેદનાથી એ ડીલ કરતા હતા। લોકોનો સામૂહિક પ્રશ્ન હોય, આપ બધાને ખ્યાલ છે કે જ્યારે કોરોના સમય હતો અને એ વખતે એટલી બધી ડેડ બોડીઓ અહીંયા મોડાસાની અંદર આવતી હતી કે લાકડું તો ખૂટ્યું પણ લાકડું ખરીદવા માટેના પૈસા પણ ખૂટ્યા હતા। અને જ્યારે મહાજન મંડળે સમાજને આ લાકડાની ખરીદી કરવા માટે અપીલ કરી અને એ અપીલ જ્યારે આ સંજય ખરાજ સાહેબ સુધી પહોંચી ત્યારે આ એક સામાજિક યોગદાનમાં પણ એક અધિકારી તરીકે એમણે એની અંદર યોગદાન આપી અને એક સિંહ ફાળો એમાં એમણે આપ્યો હતો। નાના મોટા લોકોને જ્યારે તકલીફ પડતી ત્યારે અમે એના સાક્ષી છીએ કે આવો દોસ્ત ચા પીએ, વાત કરીએ, કંઈ પણ કંઈ ખોટી વસ્તુ ખોટી ઘટનાઓ બની હોય તો એના માટે હાર્ડ હીટર તરીકે પણ એમને અમને જોયા છે। તો આવા ખૂબ સારા સજ્જન અધિકારી જ્યારે અહીંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે આપના દ્વારા એમને અરવલ્લી જિલ્લો શુભેચ્છા પાઠવે છે કે એમનું જ્યાં પણ પોસ્ટિંગ થાય ત્યાં એ સમાજની સેવામાં, રાષ્ટ્રની સેવામાં હંમેશા અગ્રેસર રહેશે એવી અમારા સૌની શુભકામનાઓ। થેન્ક યુ। રોજ અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થતો સરકારશ્રીએ એમની બદલી ગાંધીનગર ખાતે કરેલ છે, જેમના સન્માનમાં આજરોજ અરવલ્લી પોલીસ અધિક્ષક સાહેબની કચેરીમાં એક વિદાય અને સન્માન સમારંભ રાખવામાં આવેલો, જેની અંદર જિલ્લાના અધિકારીઓ, પત્રકાર મિત્રો અને સમગ્ર જિલ્લામાંથી જે શ્રેષ્ઠીઓ આવ્યા હતા, નગરજનો આવ્યા હતા, એમણે સાહેબના 3 વર્ષના પીરિયડ દરમિયાન જે એમને વેદના અને સંવેદના જે માણસમાં વેદના હતી એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને એમણે જિલ્લાનું સુદૃઢ કાયદો અને વ્યવસ્થા બનાવી અને કોઈપણ પ્રકારનું ગુનાખોરી ઉપર સખત અંકુશ રાખી અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવેલો, અને એવા શ્રી સંજય ખરાજ સાહેબને સર્વ નગરજનોએ અને પોલીસ પરિવારે તથા પત્રકાર મિત્રોએ શુભેચ્છા પાઠવી અને સાહેબનો વિદાય સમારંભ કરેલ છે। સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો।